વેસ્ટ ઇન્ડિઝ સામેની ત્રીજી વનડેમાં ભારતની 43 રને હાર, કોહલીની સદી ગઈ એળે, સિરીઝ 1-1 થી બરાબર. હાર્દિક પટેલનું ઉપવાસ આંદોલન હતું નાટક, જેડીયુ સાથે છે સેટિંગ, બેંગાલુરુમાં સારવારનો ખર્ચ ભોગ્યો નીતીશની પાર્ટીએ, બામભણિયાનો હાર્દિક પર મોટો ધડાકો. સુરત પોલીસનું રૂપિયા 20 કરોડનું વેલફેર ફંડ ભાજપમાં ડાયવર્ટ કર્યાની વાત, પાયાવી હોણી, રાકેશ અસ્થાના પરના આરોપ સુરત પોલીસે ફગાવ્યા. એક્સિસ બેંકના ડેબિટ કાર્ડ ધારકો સાથે છેતરપિંડી કરતી મહિલા ગેંગને અમદાવાદ સાયબર ક્રાઇમે દિલ્હીથી ઝડપી, આરોપીઓ પાસેથી 327 જેટલા કાર્ડ મળ્યા. સુરતના ઉધરામાંથી નકલી ચલણી નોટ સાથે 2 શખ્સ ઝડપાયા, 2,54,000ની નોટ કબજે કરાઈ, 1 શખ્સની શોધખોળ ચાલુ. ઓનલાઈન વેચાણ અને ઈ કોમર્સના ચલણ સામે રિટેલ વેપારીઓએ જામનગરમાં કાઢી સ્કૂટર રેલી, ઓનલાઈન ખરીદીનો બહિષ્કાર કરવાની કરી અપીલ. આજે કરવા ચોથનો પર્વ, પરિણીત મહિલાઓ પતિના દીર્ઘાયુષ્ય માટે કરે છે વ્રત, ચંદ્રમાના દર્શન કરી પતિના ચહેરાના કરે છે દર્શન. નમસ્કાર, હું મિથુન, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ મેટ્રો. અને સૌપ્રથમ વાત કરીએ સુરતની, એક મહત્વના સમાચાર જે સુરત મળી રહ્યા છે. સુરત પોલીસ વેલફેર ફંડના મામલે રાકેશ અસ્થાના પરના આરોપો સુરત પોલીસે ફગાવી દીધા છે. ભાજપમાં ફંડ ડાયવર્ટ કર્યાની વાત પાયાવિહોણી છે તેવું સુરત પોલીસે જણાવ્યું છે. રૂપિયા 20 કરોડનું ફંડ આપ્યું હોવાનો આરોપ મુકાયો હતો અને તે આખી વાત પાયાવિહોણી છે તે વાત સુરત પોલીસે જણાવી છે. તો રાકેશ અસ્થાના પરના આરોપો સુરત પોલીસે ફગાવી દીધા છે અને 20 કરોડનું જે ફંડ છે તે ટ્રાન્સફર કર્યા હોવાની જે વાત સામે આવી હતી તે પાયાવિહોણી છે. રાકેશ અસ્થાના પરના આરોપો સુરત પોલીસે ફગાવી દીધા છે. ભાજપમાં ફંડ ડાયવર્ટ કર્યાની વાત પાયાવિહોણી સાબિત કરી છે પોલીસે, આ વાત કરી છે સુરત પોલીસે, આ વાત કહી છે અને રૂપિયા 20 કરોડનું ફંડ આપ્યું હોવાનો આરોપ મુકાયો હતો જે પાયાવિહોણી છે. સુરત પોલીસ વેલફેર ફંડનો જે મામલો હતો તેમાં રાકેશ અસ્થાના પરના આરોપો સુરત પોલીસે ફગાવી દીધા છે અને સુરત પોલીસે કીધું છે કે આખી જે વાત છે તે પાયાવિહોણી છે. ભાજપમાં ફંડ ડાયવર્ટ કર્યાની જે વાત છે તે આખી પાયાવિહોણી છે. રાકેશ અસ્થાના પર જે આરોપો મુકાયા હતા તે આરોપો તદ્દન ખોટા છે, પાયાવિહોણા છે તે વાત સુરત પોલીસે કરી છે. સુરત પોલીસ વેલફેર ફંડના મામલે આ સ્પષ્ટતા સુરત પોલીસ દ્વારા કરવામાં આવી છે. સુરત પોલીસ દ્વારા આ સ્પષ્ટતા કરવામાં આવી છે. રાકેશ અસ્થાના પરના આરોપો સુરત પોલીસે ફગાવ્યા છે. ભાજપમાં ફંડ ડાયવર્ટ કરવાની જે વાત સામે આવી હતી તે તદ્દન પાયાવિહોણી છે. પોલીસ રૂપિયા 20 કરોડનું જે ફંડ છે તે આપ્યા હોવાનો આરોપ મુકાયો હતો અને તે પોલીસે ફગાવી દીધો છે અને આખો જે આરોપ છે તે પાયાવિહોણો છે. રૂપિયા 20 કરોડનું જે ફંડ છે તે ભાજપમાં ટ્રાન્સફર કર્યાની જે વાત હતી આ વાત જે ઉડી હતી અને તે તદ્દન ખોટી છે, પાયાવિહોણી છે તે વાતનો ઉલ્લેખ સુરત પોલીસે કર્યો છે અને આખી જે વાત છે તેને સુરત પોલીસે નકારી કાઢી છે. સુરત પોલીસે જે પોલીસનો ફંડ હોય છે તે ભાજપમાં ડાયવર્ટ કર્યાની જે વાત ઉડી હતી તેને નકારી કાઢી છે. રાકેશ અસ્થાના પર આ પ્રકારના આરોપો લાગ્યા હતા. રાકેશ અસ્થાના પર ના જે આરોપો છે તે સુરત પોલીસે ફગાવ્યા છે. સુરત પોલીસ વેલફેર ફંડનો જે મામલો હતો કે આ જે સુરત પોલીસ વેલફેર ફંડ છે જે 20 કરોડનું જેને ભાજપમાં ડાયવર્ટ કર્યાની વાત સામે આવી હતી અને તે વાત તદ્દન ખોટી સાબિત થઈ છે, તે વાત પાયાવિહોણી છે તેની સ્પષ્ટતા સુરત પોલીસે કરી છે. જે રીતે સુરત પોલીસે સ્પષ્ટતા કરી છે અને સુરત પોલીસે ખાસ કરીને એ કીધું છે કે આ જે આખો મામલો છે જેમાં સુરત પોલીસ વેલફેર ફંડ જે ભાજપમાં ટ્રાન્સફર કરવાની જે વાત હતી તે પાયાવિહોણી છે.
સુરત પોલીસ વેલફેર ફંડનો જે 20 કરોડનો જે મામલો હતો તેમાં પ્રદીપસિંહ જાડેજાએ વેલફેર ફંડ મામલે સ્પષ્ટતા કરી છે. 20 કરોડ ભાજપમાં ટ્રાન્સફર નથી થયા. તો પ્રદીપસિંહ જાડેજાએ વેલફેર ફંડ મામલે સ્પષ્ટતા કરી છે અને જે આ 20 કરોડ રૂપિયા હતા સુરત પોલીસ વેલફેર ફંડના તે ભાજપમાં ટ્રાન્સફર નથી થયા તેવી સ્પષ્ટતા પ્રદીપસિંહ જાડેજાએ કરી છે. સુરત પોલીસ વેલફેર ફંડનો 20 કરોડનો જે મામલો હતો તેમાં આ જે રૂપિયા છે તે ભાજપમાં ટ્રાન્સફર નથી થયા તે વાત નિસ્પષ્ટતા પ્રદીપસિંહ જાડેજાએ કરી છે. વેલફેર ફંડ મામલે સ્પષ્ટતા કરી છે. સુરત પોલીસે પણ આ બાબતે સ્પષ્ટતા કરી હતી કે જે 20 કરોડનો જે મામલો છે તે 20 કરોડ ભાજપમાં ટ્રાન્સફર નથી થયા અને આ બાબતના જે આક્ષેપો રાકેશ અસ્થાના પર લગાવવામાં આવ્યા હતા તે તદ્દન ખોટા છે, પાયાવી હોણા છે. 20 કરોડ ભાજપમાં ટ્રાન્સફર નથી થયા તે વાત પ્રદીપસિંહે કરી છે. સાથે જ સુરત પોલીસે પણ આ વાતની સ્પષ્ટતા કરી છે કે જે વેલફેર ફંડ હતું 20 કરોડનું તે ભાજપમાં ટ્રાન્સફર નથી થયું. સુરત પોલીસ વેલફેર ફંડના મામલે રાકેશ અસ્થાના પરના જે આરોપો છે તે સુરત પોલીસે ફગાવ્યા છે અને પ્રદીપસિંહે પણ આ બાબતે સ્પષ્ટતા કરી છે. આવી વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા પાસેથી. કિંજલ, જે રીતે આ આખો મામલો શું હતો અને હવે તે બાબતે સુરત પોલીસે પણ સ્પષ્ટતા કરી છે, પ્રદીપસિંહે પણ સ્પષ્ટતા કરી છે. મહત્વની વાત એ છે કે જે રીતે રાકેશ અસ્થાનાની સામે સીબીઆઈ દ્વારા ગાડી કરવામાં આવ્યો હતો ત્યારબાદ જ સુરતમાં જ એક નિવૃત્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેમણે ભાજપના પાટણની જનતા પાર્ટી ફંડના એકાઉન્ટમાં 20 કરોડ રૂપિયા વેલફેર ફંડના જમા કરાવ્યા હતા. ખૂબ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો જેને ધ્યાનમાં લઈને ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા દ્વારા સુરતના તત્કાલીન પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાની સામે જે ઇન્કવાયરી તપાસના છે જે આદેશ આપવામાં આવ્યા હતા તે આદેશ પ્રમાણે જે જતો હતો તે પ્રમાણે સીપી તરીકે જયારે રાકેશ અસ્થાના કાર્યરત હતા ત્યારે 2011 થી 2016 ના સમયગાળામાં તેમણે વેલફેરની રકમ જમા કરાવી છે કે નહીં તેની તપાસ કરવાની હતી. તપાસની અંદર કોઈ પણ પ્રકારની પોલીસ વેલફેરની રકમ ભાજપમાં જમા કરાવવામાં આવી નથી તેવો ખુલાસો થયો છે. આ ખુલાસો સુરતના હાલના જે પોલીસ કમિશનર છે એ કે શર્મા તેમની દ્વારા કરવામાં આવશે. તેમણે એવું પણ ઉમેર્યું છે કે સુરતના પોલીસ વેલફેર ફંડમાંથી એક પણ રૂપિયો ભાજપમાં ક્યારે જમા થયો નથી. તેથી આજે જરૂર ફેર થઈ છે તેમના હાથો બનાવી ગુજરાત અને ભાજપને ખોટી રીતે બદનામ કરવા માટે તત્વો ભેગા થઈ ગયા છે જે આ ખુલાસો પ્રેરણ છે. પ્રદીપસિંહ જાડેજા દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી કે ગુજરાત કે સરકારે પ્રદાન કરવા માટે આ પ્રકારના દ્વારા પાયા વગરના પુરાવા વિનાના જે સમાચારો છે તે રદ્દા કરવામાં આવે છે. આ પ્રકારની વાતો કરવામાં આવે છે. પણ સવાલ એ છે કે આખરે જે નિવૃત્ત પોલીસ અધિકારી હતા તો તેની સામે આજે સવાલ તેમણે જે આક્ષેપો કર્યા હતા તે આક્ષેપો ખોટાને તેની સ્પષ્ટતા કરવામાં આવી છે. પરંતુ જો આ પ્રકારના કિંજલ, માહિતી આપવા બદલ. તો 20 કરોડ ભાજપમાં ટ્રાન્સફર નથી થયા તેની સ્પષ્ટતા પ્રદીપસિંહે પણ કરી છે અને સુરત પોલીસ દ્વારા પણ આ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે. અને હવે વાત કરીએ બામણિયાના બાણ વિશે. એક સમયે હાર્દિક પટેલના સાથી એવા દિનેશ બામણિયાએ હાર્દિક પટેલ પર લગાવેલા આરોપોથી હડકંપ મચી ગયો છે. હાર્દિકના તાર રાષ્ટ્રીય રાજનીતિ સાથે જોડાયેલા હોવાનો આરોપ દિનેશ બામણિયાએ લગાવ્યો છે અને હાર્દિકને પાસમાંથી રાજીનામું આપી દેવા સુધી દિનેશ બામણિયાએ કહી દીધું છે. શું છે બામણિયાના બાણ, જોઈએ આ અહેવાલમાં. ત્રણ વર્ષ પહેલા જ્યારે પાટીદાર અનામત આંદોલન શરૂ થયું ત્યારે દિનેશ બામણિયા હાર્દિકના સાથી હતા. અનામત આંદોલનમાં હાર્દિક અને દિનેશ ખભે ખભો મિલાવી ચાલતા, પરંતુ આ દોસ્તી હવે રાજકીય ખટરાગમાં વિખાઈ ગઈ. ચૂંટણી સમયે કરેલા આરોપો બાદ દિનેશ બામણિયાએ ફરી એકવાર હાર્દિક પટેલ સામે ગંભીર આક્ષેપો કરતા પાટીદાર સમાજ અને રાજકારણમાં ભૂકંપ આવ્યો. દિનેશ બામણિયાએ હાર્દિક પટેલનું કનેક્શન ભાજપના સાથી પક્ષ જેડીયુ સાથે હોવાનો આરોપ લગાવ્યો. હાર્દિક પટેલ અને પ્રશાંત કિશોર દિલ્હીમાં મળ્યા હોવાનું પણ દિનેશ બામણિયાનું કહેવું છે.
રાજકીય પક્ષ અને જેનું હાલમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાણ છે તેવા જેડીયુ સાથે દિલ્હીમાં અને બેંગલોરમાં જિંદાલ હોસ્પિટલમાં મિટિંગ થયા પછીનું આ કનેક્શન બહાર આવ્યું છે. ગુજરાતમાં કોંગ્રેસને ફાયદો ના થાય, ભારતીય જનતા પાર્ટીને નુકસાન ના જાય તે રીતે ત્રીજો ફ્રન્ટ ઉભો કરીને સમગ્ર બાબત હાર્દિક પટેલ દ્વારા મુદ્દાને અનામતનો મુદ્દો ભૂલી અને ફક્ત રાજકીય મહત્વાકાંક્ષા મુજબ કાર્યક્રમો કરવા માટેનું ડીલ થયું છે. હાર્દિકે ચાલુ ઉપવાસે જ બેંગલોરના જિંદાલ નેચરો કેરમાં બુકિંગ કરાવ્યું હોવાનો પણ સનસનીખેજ આરોપ બાંભણીયાએ લગાવ્યો. નેચરો કેરનો 360,000 ખર્ચ પણ જેડીયુના મહામંત્રી પ્રશાંત કિશોરે ચૂકવ્યો હોવાનો દાવો દિનેશ બાંભણીયાનો છે. જેની તગડી ફી રોજના 36,000 રૂપિયા, પર ડેના 36,000 રૂપિયા હોય છે, તેવા 360,000 નો ખર્ચો હાર્દિક પટેલ દ્વારા પોતાના રિસીપ્ટથી પેમેન્ટ કરવામાં આવ્યું છે. તો અમને જાણવા મળ્યું કે આ પેમેન્ટ પ્રશાંત કિશોર દ્વારા, એટલે કે જેડીયુના મહામંત્રી પ્રશાંત કિશોર દ્વારા કરવામાં આવ્યું હતું. અમે આની પુષ્ટિ કરવા માટે ઘણો બધો ટાઈમ લીધો અને સમાજના લોકો સાથે વાતચીત કરી. દિનેશ બામણીયાએ આગળ આરોપ લગાવ્યો કે હાર્દિક પટેલ આંદોલનથી ભટકી પોતાના રાજકીય રોટલા શેકી રહ્યો છે. હાર્દિકનું રાજકીય પક્ષ સાથે સેટિંગ હોવાનું પણ બામણીયાએ કહ્યું. તેથી બામણીયાની માંગ છે કે જો હાર્દિક પટેલને ભાજપ સરકારથી ડર લાગતો હોય તો પાસમાંથી રાજીનામું આપી દે. જો હાર્દિકભાઈથી તાકાત ના હોય, હાર્દિકભાઈને ભારતીય જનતા પાર્ટીની ડર લાગતો હોય તો પાટીદાર સમાજના અનામત આંદોલન સમિતિ પરથી રાજીનામું આપી દે અને એને સારા લાગે પાટીદાર અનામત આંદોલન સમિતિના કોઈ પણ કન્વીનરને આ જવાબદારી સોંપી દે અને સમાજના યુવાનો સાથે અને સમાજના હિત અને લાગણીઓ સાથે છેડા ના કરે. દિનેશ બામણીયાની મુખ્ય વાત એ હતી કે હાર્દિક પટેલ અલ્પેશ કથિરિયાની જેલ મુક્તિની વાત ભૂલી ગયો છે ને પોતાના રાજકીય લાભ માટે આંદોલનનો ઉપયોગ કરી રહ્યો છે. તેથી દિનેશ બામણીયા આગામી 15 નવેમ્બરથી સુરતમાંથી મૌન યાત્રાની શરૂઆત કરશે. ઘણા બધા આગેવાનો અને લોકોના રાજકીય રોટલા શેકવા માટેથી આ કાર્યક્રમો થતા નથી. એટલા માટે હું જવાબદારીપૂર્વક મારા સાથી મિત્ર અને આંદોલનકારી એવા અલ્પેશ કથિરિયા માટે ગુજરાતમાં તારીખ 15-11 એટલે કે દિવાળીના સમયગાળા પછી મૌન યાત્રા સમગ્ર ગુજરાતમાં કાઢીશ અને હું ચાલતા નીકળીશ. અને આ મૌન યાત્રા કોઈ રાજકીય એજન્ડા, અનામત એજન્ડા સિવાય ફક્ત અલ્પેશ કથિરિયાની મુક્તિ માટે હશે ને. પાટીદાર અનામત આંદોલનને માર્ગથી ભટકાવવાનું કામ હાર્દિક પટેલે કર્યું હોવાનું બામણીયાનું કહેવું છે. પોતાના જૂના સાથીએ મોરચો માંડતા હાર્દિક પટેલ પર ભીંસ વધી છે. પોતાના સ્વાર્થ માટે આંદોલન ચલાવી રહ્યો હોવાના ગંભીર આરોપો બાદ હાર્દિક હવે શું સ્પષ્ટતા કરે છે તેના પર સૌની નજર છે. ગૌરવ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. દિનેશ બામણીયાએ હાર્દિક પટેલ પર લગાવેલા આરોપોને પાસે ફગાવ્યા છે. પાસે ધાર્મિક માલવીયાએ કહ્યું કે દિનેશ બામણીયા આંદોલનને તોડવાના પ્રયાસ કરી રહ્યા છે, તો દિલીપ સાવવાએ પણ આંદોલનને તોડવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાની વાત કરી. જ્યારે ભાજપ નેતા રેશમા પટેલ અને ચિરાગ પટેલે દિનેશ બામણીયાના આરોપનું સમર્થન કર્યું. ભારતીય જનતા પાર્ટી તરફ તરફેણ કરવાવાળા જે આંદોલન સાથે જોડાયેલા લોકો છે એ લોકોએ સોશિયલ મીડિયામાં એવો માહોલ ઊભો કર્યો કે હાર્દિક એ માત્ર કોંગ્રેસની વાતો કરે છે અને કોંગ્રેસ સાથે જોડાયેલો છે એટલે જ માત્ર કોંગ્રેસના પાટીદાર નેતાઓને બોલાવે છે. એટલે આ વાતને લઈ અને હાર્દિકે આ તમામ લોકોની વાતો સાંભળીને એવું નક્કી કર્યું કે ભાજપ કોંગ્રેસના તમામ જે પાટીદાર નેતાઓ છે એને બોલાવવા અને એના ભાગરૂપે તમામ લોકોને બોલાવ્યો. ત્યારે આજે દિનેશ બામણીયા પાછું એવું કહી રહ્યા છે કે ભાઈ હાર્દિકે ભાજપનો જીતુ વાઘાણીને બોલાવ્યો એટલે એની સાથે સાઠગાંઠ છે. એટલે જે આ રીતના આરોપો પ્રત્યારોપો કરે છે લોકોનું કોઈનું સ્ટેન્ડ ક્લિયર નથી. જ્યારે પણ આંદોલનનો સારો માહોલ ઊભો થાય, આંદોલનની અંદર જ્યારે પણ જુવાળ ઊભો થાય ત્યારે કંઈક ને કંઈક આવા આરોપો અને આક્ષેપો ઊભા કર્યા અને આંદોલનને તોડી પાડવાના પ્રયત્નો કરાય. જો ભારતીય જનતા પાર્ટીના કનેક્શન છે કે નહીં એ તો હું તો બહુ નાની કાર્યકર્તા છું એટલે એ કનેક્શનો માટે તો આપણે આગળના ભવિષ્યમાં જ ખબર પડશે. પણ એટલું ચોક્કસ કહીશ, કે કોઈ પણ એનો એજન્ડા છે એ માત્ર ને માત્ર રાજકીય એજન્ડા હતો. એના કારણે જ અમે વચ્ચે ડિસ્પ્યુટ થયા હતા ને અમે અલગ થયા હતા. વાત અહીંયા એટલી જ છે કે રાજનીતિ કરવી છે તો ખુલ્લીને રાજનીતિ કરો,
તમે કોઈ એવી રીતે રાજનીતિ ના કરો કે સમાજની માંગણી અને લાગણીને દંભમાં રાખીને. હાલાકી અત્યારના દિવસોમાં આપણે જોઈ રહ્યા છીએ ઓબીસી નો મુદ્દો વિસરી રહ્યા છે. એક મહત્વના સમાચાર જે સુરતથી મળી રહ્યા છે તેની વાત કરીએ તો પલસાણા હજીરા હાઈવે પર અકસ્માત થયો છે. પૂરપાટ ઝડપે આવતી કારે બાઇકને જોરદાર ટક્કર મારી હતી. કારની ટક્કરથી બાઇક પર સવાર બે યુવકોના ઘટના સ્થળે જ મોત થયા છે. તો ઉલ્લેખનીય છે કે આ જે દ્રશ્યો છે તેમાં બે બાઇક સવારના મોત થયેલા છે. પૂરપાટ ઝડપે આવતી કારે બાઇકને ટક્કર મારી હતી અને કારની ટક્કરથી બાઇક પર સવાર બે યુવકોના મોત થયા છે. પલસાણા હજીરા હાઈવે પર અકસ્માત થયો છે ત્યારે પૂરપાટ ઝડપે આવતી કારે બાઇકને ટક્કર મારી અને કારની ટક્કરથી બાઇક પર સવાર બે યુવકોના મોત થયા. આગળ જાણીશું વધુ સમાચારો. હાલમાં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ઓનલાઈન વેચાણ અને ઈ કોમર્સના ચલણના કારણે ગ્રાહકોને ફાયદો થયો છે, પરંતુ રિટેલ વેપારીઓના ધંધાને તેની માઠી અસર થઈ છે. ત્યારે પોતાના ધંધા રોજગાર બચાવવા જામનગરમાં મોબાઈલનું રિટેલ વેચાણ કરતા વેપારીઓએ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. રિટેલના વેપારીઓ દ્વારા શહેરના માર્ગો પર બાઇક અને સ્કૂટર રેલી કાઢવામાં આવી હતી. ઓનલાઈન ખરીદીનો તિરસ્કાર કરી સ્થાનિકોને રોજગારી આપો તેવા બેનરો સાથે રેલી કાઢવામાં આવી હતી. ઓનલાઈનમાં ગ્રાહકો સાથે છેતરપિંડી થાય છે તેવા રિટેલ વેપારીઓએ આક્ષેપ કર્યા હતા. તે રિટેલ ખરીદી કરી જામનગરની જનતા વેપારીઓને સમર્થન આપે તેવી અપીલ વેપારીઓ દ્વારા કરવામાં આવી હતી. ઈ કોમર્સના ધંધાથી જોડાયેલા વેપારીઓ અને એને બહુ પ્રોત્સાહન આપે છે, એ બધું બંધ કરો અને જામનગરને અત્યારે બધા જગ્યાએ આંદોલન હાલે છે કે પાણી બચાવો બેટી બચાવો, પણ ખરેખર અત્યારે રિટેલ બચાવવાનું આંદોલનની એક જરૂર છે. જો આના પરિસ્થિતિ રહી તો વેપારી પૂરેપૂરો પાયમાલ થશે અને ભીખ માંગવાની. અને અમારો મેઇન લડત છે એ ઓનલાઈન સાથે છે. માણસો અત્યારે ખ્યાલ નથી તમને કે ઓનલાઈનમાં લઈ માલ લઈ એના બદલ કેટલી છેતરપિંડી થઈ છે એનો પબ્લિકને ખ્યાલ જ નથી. અમારી સાથે એટલે અમારો અનુરોધ છે જાહેર જનતાને કે અમારી સાથે જોડાય અને અમારી સાથે ધંધો કરે. આ એક બસ એક અમારી નમ્ર અપીલ છે.
લગ્ન વાંચકો ઓનલાઈન જીવન સાથીની પસંદગી કરતા ચેતી જજો, કારણ કે લગ્નના નામે અમદાવાદની એક યુવતી સાથે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. લગ્ન માટેની એક વેબસાઇટ પર એક મહિલાએ તેની દીકરીનો બાયોડેટા મૂક્યો હતો. થોડા દિવસ પછી લંડનના કોડ નંબર સાથે એક ફોન આવ્યો અને પોતે લંડન રહે છે અને લગ્ન કરવા ઈચ્છે છે તેમ જણાવી યુવતી સાથે વાતચીત શરૂ કરી હતી. પોતે લંડનથી દિલ્હી ઉતરશે અને ત્યાંથી અમદાવાદ એરપોર્ટ આવશે તેમ જણાવ્યું હતું. તેને ફોન કરીને યુવતીને જણાવ્યું કે મારી પાસે વધુ સામાન હોવાથી દિલ્હી એરપોર્ટ પર પકડવામાં આવ્યો છે અને મારી પાસે ઇન્ડિયન કરન્સી નથી, મારા ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરો. યુવતીએ 76,200 ટ્રાન્સફર કર્યા બાદ યુવકનો કોઈપણ પ્રકારે સંપર્ક ન થતા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. મોબાઈલ નંબરથી ફોન આવેલો, જેની અંદર કહેલું કે હું ઉમેશ કુમાર બોલું છું અને હું દિલ્હી એરપોર્ટ પર ઉતરેલો છું, પરંતુ મારી પાસે કસ્ટમ વાળાએ ખૂબ સામાન હોવાથી તેઓ ફી ભરવાનું કહે છે, પણ મારી પાસે ઇન્ડિયન કરન્સી નથી, તો તમે મારા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી આપો. જેથી આ યુવતીએ 76,200 જેટલી રકમ મણિનગર ખાતે જઈ અને તેના ખાતામાં ટ્રાન્સફર કરી આપેલ છે. એક્સિસ બેંકના ડેબિટ કાર્ડ ધારકો સાથે છેતરપિંડી આચરતી ગેંગને અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમે દિલ્હીથી ઝડપી પાડી. એક્સિસ બેંકના ડેબિટ કાર્ડ ધારકે ફોન કરવામાં આવતો અને ત્યારબાદ તમારું કાર્ડ જૂનું થઈ ગયું છે અને ફોટો અને ચિપવાળું નવું કાર્ડ આપવાનું જણાવી ગ્રાહક નંબર પૂછતા ગ્રાહક નંબરના પહેલા 4 આંકડા પોતે બોલતા અને પાછળના 4 આંકડા ગ્રાહક પાસે બોલાવતા. તેમના મોબાઈલ ફોનમાં ઓટીપી નંબર આવે તે જાણી લઈ બીજા ફોન દ્વારા ગ્રાહકના ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરી લેતા હતા. આ સમગ્ર મામલાની જાણ સાયબર ટીમને થઈ અને આ કોલ દિલ્હીથી આવતા હોવાનું જાણવા મળતા અમદાવાદની સાયબર ટીમ દિલ્હી પહોંચી હતી અને એક ફ્લેટમાં ચાલતા કોલ સેન્ટરને ઝડપી પાડવામાં આવ્યું. અને મહત્વની વાત એ છે કે જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી તે તમામે તમામ આરોપીઓ મહિલા આરોપી છે. આ કેસમાં 2 યુવકો ફરાર છે. પોલીસે મહિલા આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન, લેપટોપ અને પેટીએમ બેંકના 327 જેટલા કાર્ડ કબજે કર્યા છે. ये जो कॉलर्स है और ये जो प्रोसेसर है, इन लोगों की बकायदा एक हफ्ते की ट्रेनिंग दी गई थी सोशल इंजीनियरिंग की, और उस हिसाब से ये लोग सीटिंग करते थे. अहमदाबाद डीसीबी के अभी जो गुना डिटेक्ट होने को है, और इन लोगों ने पिछले 2 महीने में भारत में 15 जितने राज्यों के लोगों को फ़ोन किए हैं अलग अलग, और गुजरात में 490 लोगों को कॉल किए हैं. अभी जाँच पड़ताल जारी है कि इन 490 में से कितने लोग विक्टिमाइज हुए हैं. દિવાળી પહેલા બજારમાં નકલી નોટ ઘુસાડનાર 2 યુવાનોને ઉધના પોલીસે ઝડપી પાડ્યા છે. આ પહેલા ઉધના પોલીસને બાતમી મળી હતી કે 2 યુવાનો વિસ્તારમાં ડુપ્લિકેટ ચલણી નોટ વટાવવાની ફિરાકમાં હતા, પરંતુ પોલીસે બિપિન અને કિશન નામના યુવાનોની અટકાયત કરી છે. બંને પાસેથી પોલીસે 2000 કિંમતની 127 નોટ એટલે કે 2.54 લાખ રૂપિયાની ડુપ્લિકેટ નોટ કબજે કરી છે. તપાસમાં બંનેને ભાવનગરના વિપુલ નામના વ્યક્તિએ ડુપ્લિકેટ નોટ આપ્યાનું સામે આવ્યું. હાલ તો પોલીસે બંને યુવાનો સામે ગુનો નોંધીને વિપુલની શોધખોળ હાથ ધરી છે. બંને આરોપીઓ મૂળ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કોળિયાક ગામના વતની છે. બંને આરોપીના કબજામાંથી કુલ 127 2000 દરની બનાવટી ચલણી નોટો મળી આવેલી છે. પૂછપરછ દરમિયાન તેને ત્યાં એક આરોપી વિપુલ પરમાર નામનો એમના જ ગામનો એક આરોપી છે, એમણે આ ચલણી નોટો બનાવી અને બજારની અંદર ફરતી કરવા માટેથી પકડાયેલ આરોપી બિપિન અને કિશનને આપેલી હતી. ગુધરા પોલીસે બંનેની ધરપકડ કર્યા પછી એ ગુનાની તપાસ છે એ ક્રાઇમ બ્રાન્ચમાં ટ્રાન્સફર કરવામાં આવી છે, અને હાલમાં આ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિજય ચાવડા કરી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાદી અને ગ્રામોદ્યોગના કારીગરોને રોજીરોટી મળી રહે તથા ખાદી ઉત્સવને પ્રોત્સાહન મળે તે ઉદ્દેશથી સુરતના અડાજણ વિસ્તારમાં ખાદી ઉત્સવનું આયોજન કરાયું. ત્યારે ખાદી ઉત્સવનું ઉદ્ઘાટન સાંસ્કૃતિક અને રમતગમત મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું. આ ખાદી ઉત્સવમાં ખાદીના 61 તથા ગ્રામોદ્યોગના 44 એમ કુલ 105 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. સ્ટોલ પર સુરતી ખાદી, ઊની ખાદી, પોલી વસ્ત્રનું કાપડ, રેશમ ખાદી અને ગૃહ ઉપયોગી હસ્તકલાની ચીજ વસ્તુઓ મૂકવામાં આવી છે. દર ઓક્ટોબર મહિનાની અંદર આ ખાદીનો પ્રચાર પ્રસાર માટે અને નાના કારીગરોને જે રીતે ગ્રામ્ય વિસ્તારમાંથી જે લોકો કારીગરી કરીને આ ખાદી જે બનાવે છે એ લોકોને એનું વળતર મળે, સારા ભાવો મળે અને આર્થિક રીતે પોતે પોતાનું ગુજરાન ચલાવી શકે એના માટે ખાદી ઉત્સવ દર વર્ષે આપણે ઉજવતા હોઈએ છીએ. અમે યુવા મિત્રોને પણ મારી વિનંતી છે કે આપણે સૌ લોકો વધારે નહીં તો એક એક પર ખાદીનું વસ્ત્ર પહેરીએ એવી આપની પાસે હું વિનંતી કરું છું. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.
This program is